મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી મંદિરના જીર્ણોદ્ધાર બાદ મંદિરની ઊંચાઈનો વિવાદ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી યથાવત રહેવા પામ્યો છે બહુચરાજી મંદિરના તત્કાલીન ટ્રસ્ટીઓએ ત્રણ વર્ષ અગાઉ મંદિરની ઊંચાઈ સવા વર્ષમાં સવા કરોડના ખર્ચે જૂના મંદિર જેટલી કરી દેવાનો દાવો કર્યો પરંતુ હજી સુધી મંદિરની ઊંચાઈ વધારવાની કામગીરી શરૂ થઈ શકી નથી અને મંદિરની ઓછી થઈ ગયેલી ઊંચાઈ મુદ્દે તાજેતરમાં ગાંધીનગરના નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ અને ઊંચાઈ વધારવાની કામગીરી હજી પણ શરૂ થઈ શકી નથી કાલમાં વડોદરાના માણાજીરાવ ગાયકવાડે બહુચર માતાના અસીમ શ્રદ્ધાને કારણે એ સમયે બહુચરાજી મંદિરનું નવીનીકરણ કરી છપ્પન ફૂટ ઊંચાઈનું ભવ્ય મંદિર બનાવ્યું સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બનાવાયેલું બહુચરાજી મંદિર બે સદી કરતાં વધુ સમય સુધી અડીખમ ઉભું રહ્યું અને મંદિરની ભવ્યતાને કારણે લાખો શ્રદ્ધાળુઓ બહુચરાજી મંદિરે દર્શન કરવા પધારે છે ભક્તિ અને શ્રદ્ધાના સમન્વય સમાન બહુચરાજી મંદિરમાં ક્ષતિઓ જણાતા સાત વર્ષ અગાઉ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે બહુચરાજી મંદિરને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવાનું શરૂ કર્યું હતું

જૂના ડોક્યુમેન્ટ્સના આધારે જાણવા મળ્યું અને એમ થયું કે કોઈ પણ ક્ષતિના કારણે આ શિખર નીચું રહી ગયું છે તો એને સુધારી લઈ અને જૂની ક્ષતિ દૂર કરી એને ફરીવાર શિખરને ઊંચું કરવાનું એક નિર્ણય ટ્રસ્ટીમંડળ દ્વારા કરવામાં આવ્યો બસ અત્યારે ઓગણપચાસ ફૂટ હતું તે વધારી અને છપ્પન ફૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને છપ્પન ફૂટના શિખરની હાઇટ આપણે કરવાના છીએ જેના માટે લગભગ સવા કરોડ રૂપિયાનો ખર્ચ થવા જશે અને એના જે નવા નકશા અને ડિઝાઇનો બધું બની ગયું છે આર્કિટેક્ટ સાથે અને જે મંદિરના જે શિલ્પી છે એની સાથે બધા નકશા ડિઝાઇનો તમામ બની ગયા છે અને અંદાજીત સવા કરોડથી એક કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે સવા વર્ષમાં બની જશે એવા તો આગળનું જે ટેન્ડરિંગનો જે બધો અભ્યાસ કરતા એની અંદર ખરેખર ઓગણપચાસ ફૂટનું ટેન્ડરિંગ જોવા મળેલું એટલે આથી પાસે કોઈ એક્શન જગ્યાઓ દેખાતી નથી પરંતુ લાગણી અને શ્રદ્ધા ભક્તિવાળા લોકોએ અમને દાનભેટ આપવાની પૂરી ખાતરી આપી છે કે મંદિર ટ્રસ્ટમાં કે સરકારમાં કોઈ ખર્ચો નહીં થાય અને દાનભેટથી આ મંદિર સવા વર્ષમાં ઊંચું થઈ જશે ત્રણ વર્ષ અગાઉ તાત્કાલીન ટ્રસ્ટીઓએ મંદિરની ઊંચાઈ રૂપિયા સવા કરોડના ખર્ચે છપ્પન ફૂટ કરાવવાનો દાવો કર્યો હતો પરંતુ હાલમાં ત્રણ વર્ષ વીતવા છતાં મંદિરની ઊંચાઈ વધવાની તો વાત ઠીક પણ ઊંચાઈ વધારવાની કામગીરીનો પ્રારંભ પણ થયો નથી ટેન્ડર બહાર પાડી દીધાનો દાવો કરાયો અને તેમાં પણ શ્રદ્ધાળુઓના રૂપિયાથી મંદિર ઊંચાઈ વધારવાનો દાવો કરાયો હતો પણ જ્યાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે તે બહુચરાજી મંદિરની ઊંચાઈની કામગીરી ક્યાં અટકી છે તે પ્રશ્ન ખુદ પૂર્વ ટ્રસ્ટીઓને મૂંઝવી રહ્યો છે મંદિરની હાઈટ વિશેમાં એવું છે કે અઢારસો ને ઓગણચાલીસમાં શ્રીમંત માનાજીરાવ ગાયકવાડે બંધાવેલું આ મંદિર છપ્પન ફૂટ હતું એ અત્યારે હાલ ભૂકંપ બાદ નવીનીકરણની અંદર ઓગણપચાસ ફૂટ થવાથી લોક લાગણી દુભાઈ હતી ત્યારે ટ્રસ્ટ મંડળમાં અમે આવ્યા ત્યારે અમે એ કામના વાચા આપી અને સરકારશ્રી સમક્ષ અમે રજૂ કરેલી સરકારશ્રીએ પણ સહકાર આપી અને ટેન્ડરો પણ મંજૂર કરી દીધેલા છે હજી અત્યારે હાલ આ કામ કઈ જગ્યાએ ક્યાં અટકાઈને પડ્યું છે કયા કાગળિયામાં અટવાની પડ્યું છે એ તપાસનો વિષય છે બહુચરાજી મંદિરના તત્કાલીન ટ્રસ્ટીઓના પોણા ત્રણ વર્ષ અગાઉ મંદિર ઊંચાઈ છપ્પન ફૂટ કરવાનો દાવો આજે પણ અધરતાલ રહેવા પામ્યો છે તો વળી તાજેતરમાં બહુચરાજી મંદિરની ઊંચાઈ સત્વરે વધારવા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ તો હવે સૌ કોઈને પ્રશ્ન સતાવી રહ્યો છે કે સરકારની સાથે મંદિર વહીવટકર્તાઓ બહુચરાજી મંદિર સાથે જોડાયેલી લોક લાગણી અને શ્રદ્ધાળુની શ્રદ્ધા અને આસ્થાને ક્યારે પરિપૂર્ણ કરશે મયૂર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા